બનાસકાંઠા જિલ્લાના થરાદમાં અપહરણ અને બળાત્કાર કરનાર આરોપીને થરાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 3 વર્ષે આ કેસનો ચુકાદો આવતા અને આરોપીને 7 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. થરાદ તાલુકાના દૂધવા ગામનો નાથાભાઈ મોડાભાઈ હરિજન એક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો, જેની વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2018ના રોજ ભાગ્યા તરીકે કામ કરતા પરિવાર સાથે રહેતી યુવતીનું આ નરાધામ ઈસમે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, જેની વિરુદ્ધ ફરિયાદ થતાં આ કેસ થરાદ સેશન્સ કોર્ટમાં ચાલ્યો ગયો હતો અને સરકારી વકીલ RD જોશીની ધારદાર દલીલોને માન્ય રાખી જજ DS પરમારે નરાધામને 7 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ નહીં ભરે તો આરોપીની સજા વધારીને 3 વર્ષ માટેની કરી દેવામાં આવશે તેવો હુકમ આપ્યો હતો. 3 વર્ષે આ કેસનો ચુકાદો આવતા અને આરોપીને 7 વર્ષની સજા ફટકારતા કોર્ટરૂમમાં સન્નાટો પરસી જવા પામ્યો હતો. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ભોગ બનનાર પોતાના માતા પિતા સાથે ખેતરમાં રહેતી હતી. એ વખતે એના ખેતરની બાજુમાં આ આરોપી નથા મોડા પણ રહેતો હતો. બનાવની આ રાત્રે આ આરોપી ભોગ બનનારના ખેતરે જઈ તેનું મોઢું દબાવી અને તેને ધાક ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી અને તેનું અપહરણ કરી અને લઈ ગયેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ભોગ બનનાર ઉપર તેણે બળાત્કાર તેની મરજી વિરુદ્ધ કરેલો, જે અંગેનો સેશન કેસ નંબર 135/2018 આજરોજ એડિશનલ સેશન જજ સાહેબ શ્રી BS પરમાર સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને 7 વર્ષની સખત કેદની સજા અને ₹10,000નો દંડ ફરમાવેલ છે. જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.